તમે એક રોટલીના ચાર સરખા ભાગ કેવી રીતે કરશો? તો આપણે આ રીતે
આગળ ઘણા ટુકડાઓના આ રીતે આપણે અડધા ભાગ કરી શકીએ છીએ. ચાલો તમે બધા એ ચોકલેટ તો જોઈએ છે ને ડેરી મિલ્ક, એમાં કેવી રીતે આવે છે જુઓ. આવે ને એક સરખા ભાગ આવતા હશે, તો જુઓ રાનીએ ચોકલેટ મળી, તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. ચાલો અડધો ભાગ એટલે કેટલા ટુકડા છે જુઓ, એક બે ત્રણ ચાર પાંચ છ, છ ટુકડા હોય તો છ ના આપણે અડધો ભાગ કરીએ તો રાનીએ તેના મિત્રને કેટલો ભાગ આપ્યો હશે, કેટલા ટુકડા આપ્યા હશે, તો ત્રણ ટુકડા આપ્યા હશે ને, છ ના અડધા કેટલા થાય ત્રણ, તો રાનીએ કેટલા ટુકડા આપ્યા હશે, ત્રણ ટુકડા આપ્યા હશે. કેટલા ટુકડા આપ્યા હશે, ત્રણ ટુકડા આપ્યા હશે. રીનાને મળેલા ભાગ પર ગોળ કરો. તમારે પણ આ રીતે ચોપડીમાં ગોળ કરવાનું છે. ચાલો બાળ મિત્રો હવે આવો પાછળના પેજ પર, પેજ નંબર 96. જો ચોકલેટના કેટલા ટુકડાઓ છે, ચાલો દરેક બાળકો ચોકલેટના ટુકડા ગણો. તો એક બે ત્રણ ચાર પાંચ છ, તો ચોકલેટના કુલ કેટલા ટુકડા છે, છ. ચાલો બાળ મિત્રો ચોપડીમાં લખો છ. રાની પાસે કેટલા ટુકડાઓ બાકી રહ્યા હશે, ચાલો તેને ત્રણ ટુકડા તેના મિત્રને આપ્યા, તો હવે રાની પાસે કેટલા બાકી રહ્યા, એક બે ત્રણ, કેટલા બાકી રહ્યા, ત્રણ. આ રીતે આપણે તેના અડધા અડધા ભાગ કરી શકીએ છીએ. હા અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે.